નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ 2016 ઉચ્ચ રુઝાન ખંબાટા. આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામ ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં. અમારી જોડે ભદ્રેશભાઈ બી છે, પણ આજે આખું સંચાલન હું કરવાની છું. ચોક્કસ દર્શક મિત્રો, અત્યારે રુઝાનજી આપણે એન્કરિંગ કરી રહ્યા છે ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં. જેમ દરરોજની જેમ આપ જે તે વિષય પર આપના મંતવ્ય જણાવો છો ફોન કરીને, તો આજે આ કાર્યક્રમનું સંચાલન જેમ કીધું એ પ્રમાણે અને એન્કરિંગ જે છે એ રુઝાનજી કરી રહ્યા છે. તો આપણી સાથે રુઝાનજી વાત કરશે, આપને પ્રશ્ન રુઝાનજી પૂછશે અને આપ એમના પ્રશ્નોના જવાબ ફોન પર જણાવશો. તો ફટાફટ આપ ફોન કરશો અને આજના વિષય વિશે પણ રુઝાનજી વાત કરશે. જી રુઝાનજી, 2016 વી ઓલ વેર લુકિંગ ફોરવર્ડ ટુ કે નવું વર્ષ આવશે, આપણે આમ કરશું તેમ કરશું. એટલે આજે મારે તમારી તરફથી એ જાણવું છે કે તમે શું વિચાર્યું છે 2016 માટે, તમે કઈ રીતે સેલિબ્રેટ કર્યું અને તમારો સંકલ્પ શું છે. અને એવો સંકલ્પ કેજો કે જે તમે પાળવાનો આખો વર્ષ, ખાલી બે દિવસ મારવાનો સંકલ્પ ના કહેતા. અને એનાથી આજે આપણે એ ડિસ્કસ કરશું. ધ મેઇન હેતુ આજે આપણે એટલા માટે આ ન્યૂઝ એન્ડ વ્યૂઝ રાખ્યું છે આ સબ્જેક્ટ પર, તાકી આપણે આખું આપણો પોતાનું ઇનસાઇટ લઈએ કે આપણે લાઈફમાં અત્યાર સુધી શું કર્યું, કેટલા આ લાસ્ટ યર શું હાસિલ કર્યું, શું ખોયું, અને હવે નવા વર્ષમાં આપણે શું હાસિલ કરવા માંગીએ. ચલો નવા વર્ષમાં ન્યૂઝ એન્ડ વ્યૂઝના પહેલા કોલર રુઝાનજી આપણી સાથે જોડાયા છે. ઓ ગ્રેટ, વેલકમ વેલકમ ટુ ન્યૂઝ એન્ડ વ્યૂઝ. વેલકમ, હેપી હેપી ન્યૂ યર કમાડા મેડમ. થેન્ક યુ સર, હેપી ન્યૂ યર ટુ યુ સર. કોઈ સાથે મનમેળ કરવો અને નવો વર્ષ જે આવવાનું છે એના માટે મારે એ કહેવાનું કે સૌ માટે બહુ શુભ રહે, આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે, તમારા સૌ માટે સૌ બહુ શુભ રહે. અને મારે સૌને કહેવાનું કે નવા વર્ષમાં મેં સંકલ્પ કર્યો છે કે કોઈનું પણ મન દુઃખ ના થાય એવું કાર્ય નહીં કરું, કોઈને પણ હાનિ પહોંચે એવું કાર્ય નહીં કરું, કોઈનું ખરાબ થાય એવું કાર્ય નહીં કરું, અને સામાજિક કામ કરીશ, દરેકનું સારું થાય એવું કામ કરીશ, લોકોને મદદરૂપ થવાનું કામ કરીશ, અને જેમ મને તેમ લોકોને ઉપયોગી થઈ વેરી ગુડ, બહુ સરસ તમારો સંકલ્પ છે. અને મને સૌથી વધારે શું ગમ્યું કે તમે કહ્યું કે જે જૂની ભૂલો કરી છે તમે એના માટે માફી માંગશો, અને એવું બી કહે છે કે જેને જેને તમારી જોડે ખોટું કર્યું છે તમે એને માફ કરશો. કારણ કે દુનિયામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે, લોકો એ બોજામાં એટલા દબાય છે કે મારે આને અને મારું ખોટું કર્યું એટલું એનું ખોટું કરું. તમે જિંદગીભર નથી ભૂલતા તમે બી કરો, જૂના ભૂલોને લોકોને માફ કરો, ને તમારી ભૂલ થઈ હોય તો માફી માંગી લો, તાકી તમે નવું સ્ટાર્ટ કરી શકો, તમારું એક નવું બિગિનિંગ રહે. અને બીજી સરસ વાત તમે ગમી ગઈ, તમે કરી જે મને બહુ ગમી, તમે સામાજિક નમસ્કાર સર, શું નામ આપનું, નામ ક્યાંથી બોલો છો? વેલકમ વેલકમ સર, બોલો સર, કેવું રહ્યું આપનું કાલનું સેલિબ્રેશન 2016 નું? તમારી અદા જે બોલવાની સ્ટાઇલ છે સ્ત્રીઓમાં એ મને બહુ ફ્રેક લાગે છે અને બહુ સરસ લાગે છે. થેન્ક યુ સર. કિરણ બેદી, આજે બીજી કિરણ બેદી ની યાદ અપાવે છે. વડોદરાના પ્રશ્ન ઉપર પણ તમે હતા, અને એના પેલા સ્ત્રીઓના ઘણા છોકરીઓના પ્રશ્ન ઉપર જે તમારી સ્પીચ છે એ કિરણ બેદી ને પણ કદાચ હું તમને પૂછું, પણ પહેલા તમને યાદ અપાવી દઉં કે આજે મારો રોલ બદલાઈ ગયો છે.
આજે હું એન્કર બની નાઈ છું, એટલે હવે પછી આપણે વાત કરી લઈએ, પછી તમે કેજો કાર્યક્રમ પછી કે અમારો એન્કર નો રોલ તમને કેવો લાગ્યો. કે આજ સુધી તો હું એઝ અ હોસ્ટ એ હતી, શું કે સ્પીકર હતી, આજે ઊંધું થઈ ગયું છે. કમિંગ બેક ટુ, હવે તમે મને કહો કે 2016 માં તમે શું સંકલ્પો લીધા છે? હવે સંકલ્પ માં દેવા છે કે સંકલ્પ લેવા જેવા તો ઘણા છે, પણ અત્યારે એક બાજુ આપણે વેસ્ટર્ન કલ્ચર ને અપનાવીએ છીએ અને એક બાજુ આપણી સંસ્કૃતિ પકડી રાખવી છે, બેનો તાલમેલ નથી આવતો. જ્યાં ઘણી જગ્યાએ આજે હું તો એક નવી પેઢીમાં જવાનો જ મારી ફરજ છે, છતાં બી નવી પેઢીમાં હું માનું છું, પણ અત્યારે ઘણી જગ્યાએ આપણા સંગઠનો, આપણો સમાજ કે આપણી સરકારો કે કોઈ પણ હોય, એક બાજુ તમે વેસ્ટર્ન કલ્ચર ને વેગ આપો છો અને એક બાજુ તમારે સંસ્કૃતિ જાળવવી છે, તો બેનો તાલમેલ લગભગ ઘણી જગ્યાએ ઓછો થાય છે. કારણ કે વેસ્ટર્ન કલ્ચરમાં આપણે આજે નવા વર્ષની સેલિબ્રિટી કરી, આજે આપણે જોયું તો એક જે મહેફિલ હોય છે એ ખોટા રસ્તાની હોય છે, નો ડાઉટ. બહુ સારી રીતે આપણે એન્જોય કરવો જોઈએ, સારી પાર્ટીઓ બનાવી જોઈએ, પણ ખોટી જગ્યાએ જે દારૂ પીને કે ખોટી જગ્યાએ બબલવાજી ટીવીમાં ઘણી જગ્યાએ જોયું કે ફાર્મ હાઉસો પર ઘણા ખોટા ધંધા અને બ્રિજલ જોશી કેસ હજી આપણને યાદ જ છે. એટલે આવા કેસ ન બને એટલા માટે આવો ઘણા એવા કેસો બન્યા છે. એટલે આપણે સૌથી પહેલા આ વર્ષ ને એવું જોઈએ કે જે 2015 નું વર્ષ ગયું એવું 2016 નું ન જોયું, કે 2015 નું આમ જોવા જઈએ તો ભલે મારા માટે વ્યક્તિગત સારું ગયું હોય, પણ સમાજ માટે કે અમુક એવા બન્યા છે કે જે ગઈકાલનો દાખલો, જે ઘણા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા એક બોર્ડ ની ભૂલના હિસાબે, દુઃખદ વસ્તુ બની ગઈ છે. એટલે આપણા માટે ઘણી વસ્તુ જે નાના નાના ભૂલકા છે એ લોકોને પણ એવું સમજાવું છું. હું તો મારા કલ્ચરમાં મારા છોકરાઓને પણ એ જ કહ્યું છે કે ભણવા માટેની ઘણી જિંદગી પડી છે, ના પાસ થાય એના માટે ઘણા પડે, તો આવો સંકલ્પ લઈને છોકરાઓ પર કોઈ જાતનો દબાણ ના, નો ડાઉટ એ ખરાબ રસ્તે પણ ન જવા જોઈએ, પણ અતિશય ભણતરનો ભાર પણ ના પૂરવું જોઈએ, જેથી નાના ભૂલકાઓ પોતાની જિંદગી યાદ ધોઈ બેસે અને મા બાપ જિંદગી પર પસ્તાય અને એનો પસ્તાવો પૂરો ન થાય. એટલે હું આવો સંકલ્પ લેવું છું અને મારી એક આ થેરી પણ છે, હું મારા કુટુંબમાં કે મારા સમાજમાં કે દરેક જગ્યાએ આવો સંકલ્પ ઘણી જગ્યાએ આપું છું કે છોકરા ઉપર આવો કોઈ જાતનો દબાણ ના હોય છે. અને આપણો જે વારંવાર કિસ્સા બને છે એ આજે હું તો તમામ વિદ્યાર્થીઓને અને એના વાલીઓને પણ એવું કહું છું કે આવા દાખલા બીજો ભલે આ બોર્ડ ની ભૂલ હતી, બોર્ડ ની ભૂલ હોય ત્યારે ઘણા છોકરાઓના જીવ ગયા છે, એટલે આજે એ બહુ દુઃખની વાત છે. એટલે એક ના, સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. અને અને તમે જે કહો છો કે પહેલા તો તમે વાત કરી કે આજે અનુકરણ થાય છે, એ આપણે જે બંને જે શું કહેવાય વેસ્ટર્ન કલ્ચર ને ઇન્ડિયન કલ્ચરનું મિક્સ ઘણીવાર સારું થઈ નથી શકતું, ને જે રીતે કાલે બધી પાર્ટીઝ હતી ને જે નેગેટિવ પાર્ટીઝ બી હતી, એક વાત કહી દઉં પણ પોઝિટિવ પાર્ટીઝ બી ઘણી થઈ, પણ અહીંયા તો યુ નો મીડિયાને ગમતું હોય છે કે નેગેટિવ બતાવે તો લોકોનું ધ્યાન જાય, ચોક્કસ. એટલે ઠીક છે, એટલે નેગેટિવ પાર્ટી બી દેખાડી છે પણ પોઝિટિવ બી બહુ થયું છે. અને જે એમને વાત કરી જે આપણા ભૂલકાઓ આજે આપણે આજકાલ જે યુથ પ્રેશર માં આવી જાય છે, મારે એના માટે ખાસ તમે જોડે ભદ્રેશભાઈ પૂછવું છે કે યુથ, અમે આપણે બી યુથ માં હતા, આપણે તો પપ્પાના હોય મમ્મીના માર ખાઈ ખાઈને મોટા થયા છે, અને એવું કોઈ પ્રેશર આવતું હતું પણ આપણે એને એક પોઝિટિવલી લઈને અને એ પ્રેશર ના લીધે આપણે આવી રીતે રફ એન્ડ ટફ થયા છે. ચોક્કસ, તમારે શું કેવું છે? ઠીક છે, પણ આપણે વાત કરતા પહેલા એક બીજા કોલર આપણી સાથે જોડાયા છે, રુઝાનજી આપની સાથે. અચ્છા, એવું છે. નમસ્કાર સાહેબ, શું નામ આપનું? મારો નામ સુનિલ, સુનિલભાઈ છે. ક્યાંથી બોલો સર આપ? આપણે મારું એટલું જ કહેવાનું છે કે આપણે આ ન્યુ યર્સ મનાવીએ છીએ, પણ એની અંદર જે આતશબાજી છે અને આ જે આપણે જે પોલ્યુશન ઉપર કંટ્રોલ કરીએ અમદાવાદ માટે તો બહુ સારું છે, મારું એ કહેવાનું છે. ના, સાચી વાત છે તમારી, આ હું તમારી જોડે બિલકુલ સહેમત છું કે જે આપણે આતશબાજી કરીને જે ફટાકડા ફોડીએ છીએ, એક તો પૈસા બગાડ, પૈસાનો બહુ મોટો બગાડ છે, અને બીજું ઓબ્વિયસ છે કે પોલ્યુશન થાય છે અને આપણું જે વાતાવરણ છે એને વી નો એવરી, આપણે બધાને ખબર છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટી ચેલેન્જ આપણા મેનકાઇન્ડ માટે છે, તો આપણે એના માટે કંટ્રોલ. પણ એક સારી વાત કહું કે હવે અત્યારે જે લાસ્ટ ટાઈમ બી આપણે સુપ્રીમ કોર્ટે એને આપણા એને ગવર્નર ગવર્મેન્ટે બધી ડિફરન્ટ સિટીઝની અરે ડિફરન્ટ સ્ટેટ્સની ગવર્મેન્ટે
એવું રાખ્યું હતું કે ભાઈ આજે આપણે ફટાકડા ફોડીએ છીએ, એક એક લિમિટ સુધી ફોડવા જોઈએ, ને એનું કંઈક જ્યુરિડિક્શન શું કંઈક એનું એ હતું કે આ લેવલ પછી નહીં ફોડવા જોઈએ. એટલે આ બધું અત્યારે હેન્ડલ થાય છે. બધેશભાઈ, કમિંગ બેક ટુ આપણે જે પેલા સંકલ્પની, એમને સંકલ્પનું પૂછીએ કે સાહેબ તમારું શું સંકલ્પ છે આ વર્ષ માટે? આપે મારું એ કહેવાનું છે કે આ 2016 ની અંદર જી પ્લાસ્ટિક ઉપર જે બેન કરો તો વધારે સારું. આપણું એના માટે બી લખ્યું એવું છે કે 2016 ની 2015 થી છે કે ભાઈ પ્લાસ્ટિકની સર્ટન માઇક્રોન્સ થી પતલી થેલીઓ ના પાડે છે વાપરવા માટે, કારણ કે એ જે પેલું રી એમાં થાય છે, રીસાયકલેબલ નથી, એ ડીકમ્પોઝ થતી, વર્ષો સુધી ડીકમ્પોઝ નથી થતી. એટલે એવું છે તો ખરા. એટલે તમે અત્યારે ઘણી જગ્યાએ જોશો તો પેલી કપડાની થેલી યા એક જાડા માઇક્રોનની થેલી યુઝ થાય છે. પણ આપનું કેવું 100% સાચું છે. ઓહો, અચ્છા, ઓકે. નમસ્કાર સર, આપનું નામ શું? સંકલ્પ આપે લીધો છે, શું વિચારો છે કે 2016 માં શું કરવું છે, શું ડિફરન્ટ કરવું છે? અત્યારે જે પ્રદૂષણ ચાલી રહ્યું છે એમાં પ્રદૂષણમાં એવા સરકાર એવો નિયમ લાવે કે જેના ઘરે ફોર વ્હીલ ગાડી હોય એને સરકારના કોઈ લાભ મળે નહીં. સાહેબ, આ બસ સાહેબ, ફોર વ્હીલરો સાહેબ 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 એક વાત કહેજો, ફોર વ્હીલરો સૌથી વધારે ટેક્સ ભરે છે, ફોર વ્હીલર વાળા, અને તમે આવું કરાવશો તો પછી સાહેબ આપણો ટેક્સ નીકળી જશે. પણ ફોર વ્હીલર જેના ઘરે હોય એને સરકારના કોઈ લાભ મળે નહીં. અચ્છા, બરાબર, ઓકે. પણ સાહેબ કેમ એવું કેવું છે, ચલો તમે મને કહો કે કેમ તમારે ફોર વ્હીલરો પાછળ પડ્યા છે 2016 માં? એટલે એટલા સાધનો લોકોને આજે ક્રેઝ છે ફોર વ્હીલર વસાવવાનો, બરાબર છે, ઓકે. હા, એટલા માટે સાધે થઈને જે ધુમાડો પ્રદૂષણ થતું હોય કે હું આવું મનથી વિચારું છું. સાહેબ એક વાત કહું તો તમારું થોડું આમાં નોલેજ આપી દઉં કે જે આજકાલની ગાડીઓ આવે છે એ એમિશન કંટ્રોલ, એટલે એમાં જે ધુમાડો ના નીકળે એની સ્પેશિયલ ટેકનોલોજી ને મિકેનિઝમ હોય છે. એ સિવાય ગાડીઓ માર્કેટમાં મુકાતી નથી, અને અગર એવી મુકાય છે તો વચ્ચે ફોક્સ વેગન એવા કંઈક લોચા કર્યા તો બધી ગાડીને રિકોલ કરવી પડી. આ પોઈન્ટ નંબર 1 છે. પોઈન્ટ નંબર 2 તમને કહી દઉં કે એવું જરૂરી નથી કે ફોર વ્હીલર જ ધુમાડા કરે. તમે જોતા હશો તો ઉલતા પેલા થ્રી વ્હીલર યા લોકોનું જૂનું સ્કૂટર યા પેલી મોટર બાઇક જે હોય છે તો પાછળથી પેલો કાળો કાળો, યા ઘણી વાર ટ્રક્સ પાછળથી કાળો ધૂમો છોડે છે. એટલે એના માટે સાહેબ આપણે એના કરતા એવું વિચારીએ કે આપણે આને એમિશન કંટ્રોલ કેવી રીતે કરીએ, પોલ્યુશન કંટ્રોલ કેવી રીતે કરીએ. કારણ કે સાચું કહું તો વેરી ઓનેસ્ટલી તમારું સોચ ખોટી નથી, પણ ઇટ ઇઝ નોટ પોસિબલ, પ્રેક્ટિકલ નથી સાહેબ. એટલે એના કરતા આપણે એ વિચારીએ કે આ પોલ્યુશન આપણે કેવી રીતે કંટ્રોલ કરીએ. બીજી તમને એક સરસ વાત કહેવા માંગુ છું આજે કે એ સિવાય બી જ્યારે કે ફોર વ્હીલરનો બીજો ખાસ ઉપયોગ કેવો થાય છે કે લોકો ઘણા બધા વાપરી શકે, ઘણા બધા એક સાથે જઈ શકે. હવે માની લો કે ફોર વ્હીલર આપણે આવી રીતે એ કરી નાખીએ તો શું થશે કે લોકો અલગ અલગ વ્હીકલ લઈને નીકળશે, તો ઉલટું આપણું તો પેટ્રોલ ને આપણે તો ઉલટું પોલ્યુશન વધી જશે. એટલે સાહેબ લેટ અસ પુટ ઇટ રાઈટ. ભદ્રેશભાઈ ઠીક છે, એમણે બહુ સારી વાતો કરી, પણ રુઝાનજી એક બાબત અહીંયા જોઈએ આપણે કે સરકાર જે પ્રયત્ન કરી રહી છે કે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરતા લોકો થાય, કદાચ એ ઉદ્દેશ પણ એમનો હોઈ શકે. એટલે મને જાહેર વાહન ઉપયોગમાં બી તો ફોર વ્હીલર જ આવી જશે, ત્યારે આપ રુઝાનજી સાથે વાત કરશો, કારણ કે રુઝાનજી આજે આ કાર્યક્રમ ને સંચાલન કરી રહ્યા છે, એન્કરિંગ કરી રહ્યા છે, આપણે સવાલો પૂછી રહ્યા છે. એક કોલર અમારી સાથે જોડાયા છે. રુઝાનજી જી જી, શું નામ છે? વેલકમ સર, વેલકમ. ક્યાંથી બોલો સર આપ? સર આપનો ટીવી નો અવાજ પ્લીઝ સર બંધ કરી દો, કારણ કે એકો થઈ રહ્યો છે. પ્લીઝ, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, કારણ કે ફોન આપે જે કહી રહ્યા છે પ્રમાણે જ કે ટીવી નો અવાજ મ્યુટ કરીને વાત કરશો. અને આજે ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપણે એન્કરિંગમાં જોવા મળી રહ્યા છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે પણ આજે એન્કરની ભૂમિકામાં આપણી સાથે જોડાયા છે અને આપણી સાથે ફોન લાઈન પર વાત કરી રહ્યા છે. આપ અમને આપના મંતવ્ય જણાવી શકો છો અને તેઓ આપને પ્રશ્ન પૂછશે અને એ પ્રશ્ન પર આપના જવાબ આપે જણાવવાના છે. ખાસ કરીને નવા વર્ષની વાત કરી રહ્યા છે, નવા સંકલ્પની વાત કરી રહ્યા છે. એક કોલર રુઝાનજી જોડાયા છે આપણી સાથે. જી જી, નમસ્કાર, શું નામ આપનું? સાહેબ
સાહેબ આપનો અવાજ મ્યુટ કરી દો ટીવી નો, તાકે આપણે વાત કરી શકીએ. એકો આવી રહ્યો છે. હા બોલો. હા ઓકે, શું નામ સર આપનું? અતુલભાઈ. અતુલભાઈ ક્યાંથી બોલો સર? કેશોદ, જુનાગઢ. અચ્છા, વેલકમ વેલકમ સર. સો મારો ગમતો ક્વેશ્ચન આપણા બધાનો, કે કાલે તમે 2016 ને કેવી રીતે વેલકમ કર્યું? પાર્ટી કરીને ફેમિલી સાથે. અરે વાહ, બહુ જ સરસ, ફેમિલી સાથે પાર્ટી કરી. આ બહુ સારો પોઈન્ટ કહ્યો તમે. અને હવે તમે આ વર્ષ માટે શું એવું વિચારો છો, એવો શું સંકલ્પ લો છો, કે તમે પોતે શું કરી શકો છો અને કઈ રીતે ચેન્જ પોતાના સેલ્ફમાં યા પોતાના કામમાં યા પોતાના કમ્યુનિટી માટે શું કરવા માંગો છો આપ? વ્યક્તિગત સંકલ્પ વધારે જરૂરી છે. અત્યારે આપણે દેશની વાત કરીએ છીએ, સમાજને સુધારવાની વાત કરીએ છીએ, પણ સમાજ ક્યારે સુધરશે? જયારે આપણે પોતે પોતે આપણે, કારણ કે કહેવાય છે ને કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ અધર્સ બટ ઇટ ઇઝ ઇઝી ટુ ચેન્જ અવર સેલ્ફ. એટલે એના માટે જરૂરી છે કે આપણે આપણા સેલ્ફને ચેન્જ કરીએ. કોલર આપણી સાથે જોડાયા છે. નમસ્કાર સર, શું નામ આપનું? ને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તો દર્શક મિત્રો, અહીંયા આપ અમને ફોન કરી શકો છો, રુઝાનજી આપની સાથે વાત કરશે. અને રુઝાનજી આજે આ ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં એન્કરિંગ કરી રહ્યા છે, નવા સંકલ્પની આપણે વાત કરી રહ્યા છે, નવા ઉત્સાહ સાથે 2016 ને આપણે આવકારીએ છીએ. ત્યારે નવા વર્ષની વાત એ કરીએ છીએ કે વ્યક્તિગત સંકલ્પ આપ કયા લો છો, અને આપ અમને ફોન કરીને જણાવી શકો. રુઝાનજી એક કોલર જોડાયા છે આપણી સાથે. નમસ્કાર. નમસ્કાર બેન રુઝાનજી. નમસ્કાર, શું નામ આપનું સાહેબ? અને હવે તમે 2016 માટેનો શું સંકલ્પ કર્યું છે? કઈ રીતે તમે 2016 માં તમારા જાતને યા તમારા સોસાયટીને કઈ રીતે આગળ લાવશો? મારું તો એવું કેવું છે, મારું તો એવું કેવું છે કે નાના નાના બચ્ચાઓને જે બેગો એટલી બધી ભરાઈ જાય છે, સરસ એવું કઈક કામ કરો કે એ લોકોની કમર ભવિષ્યમાં દુખે નહીં. અચ્છા અચ્છા, ના બહુ સરસ કહ્યું. તમે ભી ભણ્યા છો બહુ પહેલા, આટલું બધું કઈ કમર પર બોજો નતા રાખતા. યુ આર રાઈટ, યુ આર 100% રાઈટ. હું તમારી જોડે બિલકુલ સહેમત છું, કારણ કે મારા બી નીસ ને નેવ્યુ છે, એ લોકો આટલી મોટી મોટી બેગો લઈને જાય છે. બધા જ આઈ થિંક ચેપ્ટર્સ એ લોકોને ભણાવતી જ દેતા હશે, એક બધા એક જ દિવસમાં. મને તે ઘણી વાર એવું લાગે છે. એના માટે એવું અત્યારે જે એડ્યુકેશન બોર્ડમાં તમે જે કીધું એ વાત ચાલી રહી છે, અને એ લોકો અત્યારે શું કરે છે, ઘણી સ્કૂલ્સમાં એ લોકોએ કમ્પ્યુટરાઇઝ કરી નાખ્યું છે. એટલે પેલા 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 ઓટોમેટિક ક્લાસરૂમ્સ આવે, એટલે છોકરાઓને બીજી વાત કે બધી બુક્સ નહીં લઈ જવી પડે, થોડી બુક્સ ત્યાં જ રાખે લોકો, જેને આપણે કદાચ સ્માર્ટ ક્લાસ કહીએ. હા, સ્માર્ટ ક્લાસ. થેન્ક યુ. એક કોલર રુઝાનજી આપણી સાથે. ઓ એવું છે, ઓકે. વેલકમ વેલકમ સર, વેલકમ. શું નામ આપનું? નટુભાઈ જોશી. નટુભાઈ ક્યાંથી બોલો સર? કેશોદથી. અરે વાહ, બોલો બોલો સાહેબ, કાલે શું કર્યું? વેલકમ 2016 કર્યું. શુભકામના નવા વર્ષની તમને, ના એક તરીકે આજે આવ્યા એમાં શુભકામના. થેન્ક યુ સર. ગમ્યો ને આ નવો રોલ? ગમ્યો તમને અમારો? હવે મને એક વખત, તમે કાલે 2016 ને કેવી રીતે વેલકમ કર્યું? 2016 આજે ભદ્રશભાઈ આજે બીજા કોલર જોડાયા છે, જે આ બહુ સરસ વાત કરે છે, જે મને હંમેશા ગમે છે. કારણ કે જયારે આપણે ક્ષમા આપી દઈએ છીએ, તો સાહેબ અગર કનેક્ટેડ હોય તો, કે જયારે ક્ષમા આપી દઈએ છીએ તો કેવું હલવું લાગતું હશે ને તમને? સંસ્કૃતિ જળવાઈ રહેશે તો મેડમ બહુ સારું જીવન રહે. બરોબર છે. એટલે તમે એમ કેવા માંગો કે ધર્મને
શું કરવાનું? પોતપોતાની રીતે એમનો ધર્મ નિભાવવાનો છે અને એને ધર્મ ની રિસ્પેક્ટ કરવાની છે. આપનો શું મંતવ્ય છે એના માટે? એમ કેવત છે કે ઘડી આધી મેં પુણ્યા, એટલે કે 24 મિનિટ ન પૂરતે તો 12 મિનિટ, કમ સે કમ 6 મિનિટ ધર્મ ને ચૂકી નહીં. અને તો સંસ્કૃતિ આપણી જળવાઈ રહીએ. આ જે તમને મેં કીધું ક્ષમા લેવી ને આપીએ, આ સંકલ્પ સાથે જે સોળ હવે અમારા ફેમિલી લઈએ પસાર કરવું છે. સરસ સાહેબ, બહુ જ સરસ તમે વાત કરી અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. કારણ કે આજની તારીખમાં સૌથી વધારે અગર દુનિયામાં જરૂર છે તો પીસ, શાંતિની. અને શાંતિનો પહેલો જ સ્ટેપ છે ધર્મ. અગર આપણે જે ધર્મમાં માનીએ છીએ ને એ ધર્મ જોડે વળગી રહીએ અને એમાં ભરોસો રાખીએ તો આઈ એમ શ્યોર. શું કેવું છે બધે? ચોક્કસ. અને શાંતિની જે જરૂર છે એ આપોઆપ આવી જશે. બિલકુલ બિલકુલ. અને સંકલ્પની જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે સંકલ્પ ખાલી વિચારવા પૂરતો નહીં સીમિત રહેવો જોઈએ. કારણ કે એને આપણે જયારે દરેક વખતે આપણે કહેતા હોય છે કે કોઈ બી બાબતનો વિચાર આવે સારી બાબત છે, પણ એનો અમલ કેટલો આપણે કરીએ છીએ એ બહુ મહત્વની બાબત. બહુ તમે સારું કહ્યું. આઈ એમ શ્યોર આપણા દર્શક મિત્રો જે સાંભળે છે એ એવું મનમાં માનતા બી હશે કે એમને જે વિચાર પોતાના સેલ્ફ માટે કર્યો છે એ પર એ પાલન કરે. અને એ પણ એકચ્યુઅલી સાચું કહું તો જયારે આપણે વિચારીએ છીએ અને જયારે એનું પાલન કરીએ છીએ તો આપણે એક અલગ ખુશી મળે છે, એક ઉર્જા મળે છે ને કોન્ફિડન્સ મળે છે કે હું આ કરી શક્યો. અને એના લીધે આઈ મીન આપ આજે બીજા આજે આપણે અંદર વાત નથી થઈ. બોલો બોલો, વેલકમ સર. શું નામ આપનું? જી મેડમ, વેલકમ મેમ. બહુ બહુ ખુશી થઈ કે આટલા કોલ્સ પછી કોઈક બેને ફોન કર્યો. થેન્ક યુ મેમ, વેલકમ. મારું નામ મોનિકા છે, હું બાપુનગર થી વાત કરું છું. પહેલા તો તમને મારા તરફથી હેપી ન્યુ યર અને મારા ફેમિલી તરફથી અને જીટીપીએલ ના બધા સ્ટાફ ને અમારા તરફથી હેપી ન્યુ યર. થેન્ક યુ થેન્ક યુ. હું તમારા બદલે બધાને કહી દઈશ. બોલો બેન. અને મેમ હું એક વાત કહેવાની છે, મને તમારી જે સ્પીચ છે ને મને બહુ જ ગમે છે. હું જયારે બી તમારો શો આવે છે ને હું એક પણ વખત એ શો છોડતી નથી. મારા પપ્પા જોડે હું એક દિવસ જોવા બેસી જાઉં છું. એટલે મને તમારી જે સ્પીચ આપો છો ને લેડીઝ, અને હું તો ચાહું છું કે આ વર્ષે બધી લેડીઝો એ સંકલ્પ કરે કે બનવું હોય તો તમારા જેવું કરે, કિરણ બેબી જેવું. કારણ કે આજના જમાનામાં છે ને છોકરીઓને જો તમારા જેવી બનશે ને તો જ એ અહીંયા રહી શકશે. પણ મારે તમને પૂછવું છે, હવે મારે પૂછવું જોઈએ કે આજે તો હું એન્કર બની ગઈ છું. આજ સુધી તો પેલું હું સ્પીકર હતી, હવે એન્કર બની ગઈ છું. તો કેવું લાગે છે મારો પરફોર્મન્સ, કે કેવું લાગે છે? તમારું પરફોર્મન્સ બહુ જ મસ્ત છે અને હું તો ચાહું છું કે તમારા જેવું પરફોર્મન્સ કરવા વાળા બહુ બધા ઓછા જ હોય છે, પણ તમારાથી પ્રેરણા લઈને પણ શીખવું જોઈએ કે ના બનવું હોય તો રુજાન ખંભાત જેવું કાં તો કિરણ બેબી જેવું બનવું જોઈએ. ના મને થયું કે તમે મારી આવી રીતે વખાણ કરી છે તો અહીંયા સાહેબ ને કહી દઈશ. મેં પહેલા બી બીજા કોલર ને કહ્યું કે મને અહીંયા જોબ અલાવી દે. હવે 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 બોલો બેન, તમારો શું હવે 2016 માટે કાલે તમે કેવી રીતે વેલકમ કર્યું અને સંકલ્પ શું છે? અમે તો કાલે ઘરે જ ફેમિલી જોડે સેલિબ્રેશન કર્યું છે. બહુ સરસ. ઓકે, ટીવી જોઈને એન્જોય કર્યું છે. સરસ. ઓકે, અને બીજું હું એ કહેવા માંગુ છું કે આજે છે ને જે લેડીઝ માટે છે લોકો કાયદા બનાવે છે પણ એ હજી ચોપડ જ રહી છે. તો હું ચાહું છું કે આજના હું સંકલ્પ એ કરવા માંગીશ કે જે બેટી બચાવો, આપણે બેટી બચાવો બેટી પઢાવો છે એ સંકલ્પ ને આપણે આગળ લઈ જશું. કારણ કે આજે બી ઘણા ડોક્ટરો લાખો કરોડો રૂપિયા લઈને બી જે પરીક્ષણ કરે છે અને એમાં કેટલીક છોકરીઓ મૃત્યુ પામે છે. તો જો મને ક્યારે બી કઈ બી એવી ઇન્ફોર્મેશન મળશે તો હું પહેલા ફર્સ્ટ નાગરિક તરીકે હું પોલીસ ને કમ્પ્લેન કરીશ અને ત્યાંથી એક છોકરીને બચાવવાનો હું મારા રીતે પ્રયત્ન કરીશ. વેરી ગુડ બેન, બહુ જ સરસ તમે સંકલ્પ લીધું છે. ભગવાન તમને એના માટે શક્તિ, તાકાત અને શું કહેવાય હેલ્પ બી કરે જ્યારે તમને જોઈતી હોય. અને તમે આ જે કહ્યું અત્યારે મને બહુ જ ગમ્યું. કેમ ભદેશભાઈ, આ એકદમ યુનિક સંકલ્પ છે આમ જોવા જઈએ તો. કારણ કે આ બહુ જ નેસેસિટી છે. અગર થોડા દિવસ પહેલા જ આપણે તમે પેપરમાં વાંચ્યું હશે બેન કે અત્યારે આપણે જે સેક્સ રેશિયો કહીએ, મેલ ટુ ફિમેલ સેક્સ રેશિયો, એટલે 1000 ભાઈઓની સામે અત્યારે આપણી પાસે 912 દીકરીઓ જ છે, ખાલી બહેનો છે. જે આઈ થિંક 4 વર્ષ પહેલા યા 5 વર્ષ પહેલા 927 હતી, એટલે આપણે ડાઉન જઈ રહ્યા છીએ. એટલે બહુ જ જરૂરી છે કે આ તમે જે સંકલ્પ લીધો છે, મારે તો આજે ગુજરાત ન્યૂઝના થકી બધા બીજા દર્શક મિત્રોને ખાસ કહેવું છે કે તમે બી પ્લીઝ આ નાનો સંકલ્પ તો લઈ જ લેજો કે તમારી આસપાસ બી આવું કંઈ દેખાય
જેમ બેને કીધું ખાલી તમારે પોલીસમાં ફોન કરવાનો છે, બાકી પોલીસ એની રીતે બધું હેન્ડલ કરશે. પ્લીઝ તમે આ કરજો. ચોક્કસ. દર્શક મિત્રો, ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે એન્કરિંગમાં આપણે જોયા રુઝાનજીને, અને જેઓ એન્કરિંગ કરી રહ્યા હતા ન્યૂઝ એન્ડ વ્યૂઝનું, સંકલ્પની જ્યારે વાત નીકળી છે ત્યારે ચોક્કસ એવું કહીશું કે સંકલ્પ માટે જો સમાજમાં સુવ્યવસ્થા, સ્વચ્છતા અથવા તો શિક્ષણ અને સલામતી, આ બધી બાબતોની જો આપણે ચર્ચા કરીએ તો સંકલ્પ આને માટે લેવાની જરૂર છે. અને એના માટે આપણે આધાર રાખવાનો, આપણે પોતે પણ એ સંકલ્પમાં જોડાવાનું છે, અને આપણે એમાં અમલીકરણ કરી શકીએ એના માટેની તાકાત આપણે રાખવાની છે, શક્તિ આપણે રાખવાની છે. પણ દરરોજની જેમ જ્યારે સમય અમારો અવધિ પૂરી થતી હોય છે, કમિંગ અપ કરતા હોય છે, તો આજનું ફરી એકવાર હું રુઝાનજીને કહીશ કે જ્યારે શરૂઆત કરી છે એમણે તો આ કાર્યક્રમની સમિંગ કરશે, અને ફરી મળીશું જ્યારે નવા વિષય સાથે, ત્યારે ફરી આપની એન્કરિંગ કરવા માટે સામે આવીશ. પરંતુ આજે રુઝાનજીને કહીએ છીએ કે જ્યારે આ કાર્યક્રમ અને ભગવાન એ લોકોને શક્તિ આપે કે પાલન કરે. અને બીજી ફાઇનલ વાત એ છે કે જયારે આપણે આ સંકલ્પ લઈએ છીએ, જયારે દિલથી એકવાર વિચારી લઈશું, આ હું તમને કોન્ફિડન્સ થી કહું છું અને 100% કહું છું કે તમે અગર દિલથી વિચારી લીધું છે કે તમે આ કરવા માંગો છો, તો દુનિયાની કોઈ તાકાત, કોઈ બી તાકાત તમને રોકી નહીં શકશે. ઉલટું જે પેલું કહે છે ને, પેલું શાહરૂખ ખાન પિક્ચર હતું કે સારી પેલી સારી કાયનાત આપકો મદદ કરેગી, એટલે બસ તમે એવું દ્રઢ વિશ્વાસ રાખો અને કમિટમેન્ટ રાખો અને તમને આ પાલ થશે. યુ વિલ બી શું કે યુ વિલ બી એબલ ટુ, તમારો સંકલ્પ સફળ થશે અને બસ બાકી કશું નથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ દર્શક મિત્રો. જય હિન્દ, જય ભારત.